સેબીની એક ચોંકાવનારી વાત સામે આવી છે કે અનિલ અંબાણી જાણી જોઈને રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સની એમની જે કંપની હતી એમાંથી ખોટી રીતના પૈસા ઉપાડી લીધા છે અને શેરબજારના રોકાણકારોના પૈસા ખાઈ ગયા છે અને એને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. નમસ્કાર દર્શક મિત્રો, સેબીએ અનિલ અંબાણીની સામે એક મોટું એક્શન લીધું છે, એના ન્યૂઝ સામે આવ્યા છે. અનિલ અંબાણીની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે અને 5 વર્ષ માટે સિક્યુરિટીઝ માર્કેટ પરમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અનિલ અંબાણીની સાથે સાથે અન્ય 24 વ્યક્તિઓની સામે પણ સેબીએ એક્શન લીધું છે. આમાં સેબીની એક ચોંકાવનારી વાત સામે આવી છે કે અનિલ અંબાણી જાણી જોઈને રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સની એમની જે કંપની હતી એમાંથી ખોટી રીતના પૈસા ઉપાડી લીધા છે અને શેરબજારના રોકાણકારોના પૈસા ખાઈ ગયા છે અને એને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, શેરબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે સેબીએ એક પગલું લીધું છે, એનો એક ચોંકાવનારી વાત સામે આવી છે કે અનિલ અંબાણી સામે 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. અનિલ અંબાણી સિક્યુરિટીઝ માર્કેટની અંદર 5 વર્ષ સુધી કામ નહીં કરી શકે અને 25 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એ ઉપરાંત અનિલ અંબાણીની સામે એ પગલું બી લેવાયું છે કે અનિલ અંબાણી કોઈ પણ લિસ્ટેડ કંપની અથવા માર્કેટની સાથે રજિસ્ટર થયેલી કંપનીમાં ડાયરેક્ટર તરીકે અથવા મેનેજરિયલ જેવા કોઈ પણ મહત્ત્વના પદ ઉપર રહી શકશે નહીં, એની ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે હું તમારી સાથે પહેલાં એ વાત કરી લઉં કે સેબીએ કોની કોની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, કોની કોની સામે દંડ ફટકાર્યો છે. તો સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ જે કંપની છે એની પર 6 મહિનાનો પ્રતિબંધ મૂકી દીધો છે અને આ કંપનીને 6 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. અનિલ અંબાણી ઉપરાંત અમિત બાપના જે છે આ કંપની સાથે જોડાયેલા એમની પર 27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રવિન્દ્ર સુધલકર 26 કરોડ રૂપિયા, પિંકેશ શાહ 21 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ સિવાય અનિલ અંબાણીની સાથે જોડાયેલી જે કંપનીઓ છે, રિલાયન્સ યુનિકોર્ન, રિલાયન્સ એક્સચેન્જ, રિલાયન્સ કોમર્શિયલ, રિલાયન્સ ક્લિન્ઝેન, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ, રિલાયન્સ બિગ એન્ટરટેનમેન્ટ, આ બધી કંપનીઓ ઉપર પણ 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે તમને એ જાણવામાં રસ હશે કે સેબીએ અનિલ અંબાણીની સામે આટલું મોટું પગલું કેમ લીધું, તો એનું કારણ બહુ ચોંકાવનારું છે. સેબીએ 222 પાનાનો એક આદેશ રિપોર્ટ, જે રિપોર્ટ જાહેર કર્યો છે એની અંદર જે આદેશ આપવામાં આવેલા છે એમાં એવું કીધું છે કે અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સના મુખ્ય સંચાલકોની મદદથી એનું જે કંપનીનું જે ફંડ હોય એનો ખોટી રીતના દુરુપયોગ કર્યો છે. હું સામાન્ય ભાષામાં તમને સમજાવું કે રિલાયન્સ હોમ ફાઇનાન્સના જે પૈસા પબ્લિકમાંથી ભેગા કરવામાં આવેલા હતા એ ફંડનો ઉપયોગ અનિલ અંબાણીએ પોતાના ચેરમેન પદનો દુરુપયોગ કરીને ખોટી રીતે લોન બતાવી દીધી. એટલે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં લોન બતાવી અને લોન કોને આપી, એકદમ એમના જે નજીકના જે લોકો છે એમને લોન આપી દીધી. અને આ જે લોન છે એના પૈસા રિલાયન્સ હોમ ફાઇનાન્સમાંથી લીધા અને બીજી કંપનીની અંદર ડાયવર્ટ કરી દીધા. સેબીએ એવો કડક શબ્દ વાપરો છે, સેબીએ રિપોર્ટની અંદર એવું લખ્યું છે કે આ રિલાયન્સ હોમ ફાઇનાન્સની અંદર અનિલ અંબાણીએ લોન લેવા પાછળ એમનો ખતરનાક મકસદ છુપાયેલો હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે એમણે આ ફંડને જે છે એ ગેરકાયદે બીજે ટ્રાન્સફર કર્યું. રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના જે બોર્ડના સભ્યો છે એમણે આ પહેલાં એવો કડક ચેતવણી આપી હતી કે રિલાયન્સ હાઉસિંગ ફંડના જે લોનની રકમ છે, ધિરાણની જે પ્રક્રિયા છે એ આ રીતે બંધ થઈ જવી જોઈએ.
પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને અનિલ અંબાણીએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સેંકડો કરોડો રૂપિયા રિલાયન્સ હાઉસિંગમાંથી કાઢી લીધા. આને કારણે કંપનીએ પોતાની કંપની ડિફોલ્ટમાં ગઈ અને આને કારણે આરબીઆઈ ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન કરવામાં આવ્યું અને આ બધા કારણોને લીધે શેરબજારના જે રોકાણકારો છે એને ભારે નુકસાન થયું. એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે માર્ચ 2018ની અંદર રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના શેરનો ભાવ હતો 59 રૂપિયા અને 60 પૈસા અને માર્ચ 2020 સુધીમાં છેતરપિંડીની હદ સ્પષ્ટ થઈ ગઈ અને કંપનીના જે તમામ સંસાધનો જે હતા એ સમાપ્ત થઈ ગયા અને તે વખતે શેરનો ભાવ સીધો ગબડીને માત્ર 75 પૈસા ઉપર આવી ગયો. એટલે 2018માં જે 59 રૂપિયાનો ભાવ હતો એ સીધો 75 પૈસા ઉપર આવી ગયો અને એટલે રોકાણકારોને જબરજસ્ત મોટું નુકસાન થયું અને રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સમાં 9 લાખથી વધારે રોકાણકારો છે. એટલે રીતસર એક સામાન્ય રીતે એમ કહી શકાય કે અનિલ અંબાણી રોકાણકારોના પૈસા ખાઈ ગયા અને બીજી કંપનીમાં એનો દુરુપયોગ કર્યો અને એને કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. એટલે આખરે સેબીએ અનિલ અંબાણીની સામે પગલાં લેવા પડ્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.